नमस्कार विद्यार्थी मित्रों, आज आप आ वीडियो में पाठ विद्या भारतीय अर्थतंत्र नूतन प्रश्नों में वीडियो नंबर अग्यार भारत ना आरोग्य विषय स्थिति वर्णन कर भारत ना आरोग्य विषय स्थिति वर्णन कर तो आयोजन दरमियान भारत में निरपेक्ष रीते आरोग्य विषय सेवाओं सुधरी है। जो निरपेक्ष रीते आरोग्य विषय सुविधाओं सुधरी कई रीते निरपेक्ष रीते परंतु सापेक्ष रीते विश्व अनेक देशों करता हजू पाछळ छे। जो सापेक्ष रीते विश्व देशों करता हजू पाछळ छे। जो सापेक्ष रीते विश्व देशों करता हजू अपने पाछळ छे। आम पण जारे भारत गामडामां बनेलो देश होय અને આજે પણ 70% વસ્તી જયારે ગામડામાં વસે છે ત્યાંની આરોગ્ય વિષયક સેવાઓ અને તેની ગુણવત્તાનું ધોરણ ઘણું નીચે છે। કેમ કે ભારતની અંદર જોવા જઈએ તો 70% વસ્તી ક્યાં રહે છે? ગામડામાં રહે છે। કેટલા ટકા? 70% વસ્તી ગામડામાં રહે છે અને ગામડામાં આરોગ્ય વિષયક સુવિધાઓ ખૂબ ઓછી હોય છે, એટલે એનું આરોગ્ય ઘણું કેવું હોય છે? નીચું હોય છે। દેશના કુલ દવાખાનાના પાંચના ભાગમાં દવાખાના ગ્રામીણ વિસ્તારમાં છે। જો શું કહે છે? દેશના કુલ દવાખાનાના પાંચમા ભાગના 1/5 ભાગના દવાખાના ગામડામાં છે। જો દેશના કુલ દવાખાનાના પાંચમા ભાગના દવાખાના ગામડામાં છે, ખૂબ જ ઓછા, એને કારણે ગામડામાં આરોગ્ય વિષય સેવાઓ સુધરતી નથી અને તેનો પૂરતો અને તાલીમબદ્ધ સ્ટાફની પણ કેવી છે? અછત છે। આથી ગામડાના લોકોને આજે પણ પૂરતી ડાક્ટરી સેવા મળતી નથી। પરિણામે ગ્રામીણ અને શહેરી વસ્તીને મળતી ડાક્ટરી સારવારમાં આજે પણ મોટો તફાવત જોવા મળે છે। શહેરોમાં સારી સગવડતાઓ છે, જ્યારે ગામડામાં એટલી સગવડતા જોવા મળતી નથી। દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારમાં 1,00,000ની વસ્તીએ 0.36 હોસ્પિટલોની સંખ્યા છે। જો ગામડામાં ગ્રામીણ વિસ્તારમાં 1,00,000ની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં 1,00,000ની વસ્તીએ 0.36 હોસ્પિટલો છે। 0.36% હોસ્પિટલો છે, જ્યારે શહેરી વિસ્તારની વાત કરીએ, શહેરી વિસ્તારમાં 1,00,000ની વસ્તીએ હોસ્પિટલોનું પ્રમાણ 3.6% છે। કેટલું છે? 3.6% હોસ્પિટલનું પ્રમાણ જોવા મળે, એટલે શહેરોમાં આરોગ્યનું પ્રમાણ સારું છે, ગામડામાં 0.36%, શહેરોમાં 3.6%। ગામડામાં આજે પણ મેડિકલ ક્ષેત્રના વિશિષ્ટ નિષ્ણાંતો જેવા કે બાળકોના નિષ્ણાંત ડોક્ટરો, સ્ત્રીઓના નિષ્ણાંત ડોક્ટરો, આંખના નિષ્ણાંત ડોક્ટરો, નાક કાન ગળાના નિષ્ણાંત ડોક્ટરો, એનેસ્થેસિયાના વિશિષ્ટ ડોક્ટરો કે એમડી અને એમએસ જેવી ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરોની સેવાનો લાભ આજે પણ ગામડાની અંદર મળતો નથી। એટલે કે શહેરો કરતા ગામડાઓમાં આરોગ્ય વિષયક સેવાઓનું ધોરણ કેવું છે? ઘણું નીચું છે। ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં રૂઢિચુસ્ત માન્યતા અને અપૂરતી ડાક્ટરી સેવાઓને લીધે પ્રસૂતિ સમયે મૃત્યુ દર નોંધપાત્ર વધ્યો છે। કેમકે ગામડાની અંદર છે ને રૂઢિચુસ્ત માન્યતા હોય, બાળકોને ઘરે જ જન્મ આપવામાં આવે છે, એ લોકો હોસ્પિટલો સુધી પહોંચતા નથી,
એટલે બાળ મૃત્યુ દરનું પ્રમાણ જોવા મળે છે. તંદુરસ્ત બાળક માટે તંદુરસ્ત માતા જરૂરી છે. જ્યારે ભારતમાં 15 થી 59 વર્ષની વય ધરાવતી પરણિત સ્ત્રીઓમાંથી 50% સ્ત્રીઓ બિન પોષણક્ષમ આહારને લીધે અને આયર્નની ઉણપ રહેવાથી એનિમિયાનો ભોગ બને છે. કેમ કે ગામડાની અંદર જોઈએ પૂરતી આરોગ્ય વિષયક સેવાઓ નથી, એને કારણે 15 થી 59 વર્ષની જે સ્ત્રીઓ છે તો એ સ્ત્રીઓ પરણિત સ્ત્રીઓમાંથી 50% સ્ત્રીઓ એવી છે કે જે બિન પોષણક્ષમ આહારને લીધે અને આયર્ન ઉણપતાને લીધે કે જે આયર્ન લો તત્વ એની ઉણપતાને લીધે એ એનિમિયાનો ભોગ બને છે અને તેમાંથી 19% સ્ત્રીઓ તો મૃત્યુનો પણ ભોગ બને છે. કારણ કે કુપોષણ અને લો તત્વનો અભાવ. ભારતમાં આયોજન દરમિયાન આરોગ્ય વિષયક સેવાઓ પાછળનો ખર્ચ વધ્યો છે, પરંતુ હજુ પણ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે. કેમ કે ભારતમાં જે 10 વર્ષે બજેટો બહાર પાડવામાં આવે તો એમાં જે સ્વાસ્થ્ય ક્ષેત્રે જે નાણાંની ફાળવણી કરવામાં આવે છે તો એ વિશ્વના અન્ય દેશો કરતા કેવી છે, ઓછી છે. દાખલા તરીકે ભારત સરકાર કુલ ખર્ચના જો શું કહે છે કે ભારત સરકાર કુલ ખર્ચના 8.2% રકમ આજે 10 વર્ષે બજેટ બહાર પડે ને એટલે કુલ રકમના 8.2% રકમ આરોગ્ય પાછળ ખર્ચે છે. કોની પાછળ ખર્ચે છે? આરોગ્ય પાછળ ખર્ચે છે. જ્યારે અમેરિકાની વાત કરીએ અમેરિકા 20.3%, ચીન 12.5% રકમ ખર્ચે છે. એટલે કે ભારત અન્ય દેશોની સરખામણીમાં આરોગ્ય પાછળ ખૂબ ઓછો ખર્ચો કરે છે. આરોગ્ય અને દેશના આર્થિક વિકાસ વચ્ચે સીધો સંબંધ હોવાથી તંદુરસ્ત સમાજની રચના કરવા હજુ વધુ બજેટ ફાળવવાની જરૂર છે. કેમ કે ઘણો ઓછો ખર્ચ છે. અમેરિકા 20.3% ખર્ચ કરે છે, ચીન 12.5% ખર્ચ કરે છે, જ્યારે ભારત 8.2% જેટલો ખર્ચ કરે છે. એટલે કે ભારતે હજી પણ પોતાના બજેટની કુલ રકમનો વધુ પડતો રકમ એને આરોગ્ય પાછળ ખર્ચવી જરૂર છે. ભારતમાં શહેરી વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાની ઊંચી ગુણવત્તા માટે ખાનગી ક્ષેત્રનો ફાળો કેવો છે, મહત્વનો છે. આ સંજોગોમાં સરકારે ગ્રામીણ ક્ષેત્ર ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય વિષયક સેવાઓનો ગ્રામીણ વિસ્તારમાં વધુ વિકાસ કરી દેશના આર્થિક વિકાસ માટે તંદુરસ્ત ગ્રામ્ય સમાજની રચના કરવી જરૂરી છે. જો ગામડું તંદુરસ્ત હશે, ગામડું આર્થિક રીતે સદ્ધર હશે તો જ દેશનો આર્થિક વિકાસ ઝડપી બનશે. આરોગ્ય બજેટનો વધુ લાભ આ વિભાગ માટે ફાળવવાની ખાસ જરૂર છે. ટૂંકમાં શહેરી સમાજની સાથે ગ્રામીણ સમાજ પણ તંદુરસ્ત હશે તો તંદુરસ્ત ભારતનું શું થશે, નિર્માણ થશે. આરોગ્ય વિષયક સેવાનો વિસ્તાર સાથે તેનો લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળી શકે તે રીતે વ્યાજની દરે સેવા પૂરી પાડવાની દિશામાં પણ પગલાં લેવા જોઈએ. બરોબર છે. તો આ રીતે આપણે આમ જોવા જઈએ તો ભારતમાં આરોગ્ય વિષયક સ્થિતિ છે એ વિશ્વના અન્ય દેશો કરતા ઘણી નબળી છે. એટલે ભારતે પોતાના બજેટમાંથી વધુ ને વધુ રકમ આરોગ્ય પાછળ જો વાપરવામાં આવે, શિક્ષણ પાછળ વાપરવામાં આવે તો જ દેશનો વિકાસ ઝડપી થઈ શકે છે. ઓકે બાળકો, ધન્યવાદ.